तारी ठेकाने नथी। आजे तो यज्ञ पूरो थईने ज रहेशे। यज्ञनो आरंभ करो गुरुदेव। ओम अग्ने नमः, इदं अग्ने नमः स्वाहा। ऋतुध्वज, तने मारी शक्तियों नो ख्याल नथी। अरे तू तो मारी सामे एक नानू मगत्रु छो मगत्रु। तू शू रक्षा करवानो हतो आ ब्राह्मणों नी अने आ यज्ञ नी। जोई ले मारी शक्ति। जोई लीधी मारी शक्ति ऋतुध्वज। अरे मारी ताकत ने पड़कारवानी कोई ना मा हिम्मत नथी। हा, अरे तारी मदाल शापन मरा ताबा मा छे। अने हवे ए पातालनी राणी बनशे अने हूँ एनो राजा। अरे दुष्ट, तारा हाड़के हाड़का खोखरा करी नाखीश। तारी जीव तो नहीं छोड़ू। ऋतुध्वज, तू गमे तेटला बराड़ा पाड़े पण तारा आवाज मा एटली ताकत नथी के पाताल सुधी पहुंची शके। यज्ञ ने तू बचावी नहीं शके, मदाल साने तू मेळवी नहीं शके, जीवन तू जीवी नहीं शके अने मृत्यु ने तू टाळी नहीं शके। अने एटले पृथ्वी पर तारी चिता रचाशे अने त्या पाताल मा मारा अने मदाल साना लग्न नी चारी। अग्नि देवता, जो पापियों ना त्रास सहन करीने ज मारे जीववानु होय तो नथी जीवू मारे। आजे आजे हूँ मारो प्राण पर तमने अर्पण करी देश। मुनिवर, प्राण तेजवाथी कदी पाप दूर नथी थतो अने तपस्वीनु तप कदी निष्फल नथी जतो। ऋतुध्वज, आ छे तारा माटे दिव्य अश्व, जे तने त्रणेय लोक मा लई जशे। प्रणाम अग्निदेव। गुरुदेव, तमे यज्ञनो आरंभ फरीथी करो, हूँ ए पापीनो पीछो आजे नहीं छोड़ू। तमे आरंभ करो। મદાલસાને લગ્ન માટે તૈયાર કરી કે નહીં? મોટા ભાઈ, મદાલસા કોઈ પણ સંજોગોમાં લગ્ન કરવા માટે તૈયાર થતી જ નથી। મને લાગે છે કે હવે આપણે બળજબરી વાપરવી જ પડશે। તાળીકા, કોઈ પણ હિસાબે મારા લગ્ન મદાલસા સાથે થવા જ જોઈએ, નહીં તો મદાલસાની કામધેનુ માતાએ એના પતિના હાથે આખા દાનવરાજના વિનાશના દીધેલા શ્રાપ વરદાનમાં નહીં બદલાય। देवर्षि, आप मदालसा, मदालसा। हाँ? नाथ, 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 आप आपियों ही मारे साथे कपट करियो, ने मने ये ले आया, ने हवे लग्न माटे बाल जबरी करे छे, हूँ मरी जाइश, पर तमारा सिवाय कोई नहीं थाउ नाथ। रेडो नहीं, अपने कोई जुदा पाड़ी शके तेम नथी। ऋतुध्वज, आ समय प्रेमना पाठ गोखवानो नथी, परंतु पापियों ने पाठ भणावानो छे। ए पापियों ने तो हूँ एवो पाठ भणावीश के मरता सुधी गोख्या ज करे। नारायण नारायण नारायण, तमे एने एम नहीं मारी शको। केम,
कारण के एनो नाश मदालसाना पति ना हाथे ज लखायो छे। एटले ज्यां सुधी तमे मदालसा साथे लग्न नहीं करो त्यां सुधी पाताल केतु ने मारी नहीं शको। माटे मारू मानो तो अत्यारे ने अत्यारे ज मदालसा साथे लग्न ग्रंथि थी जोड़ाई जाओ। पण मुनिवर पण अने बण करवामां समय न गुमाओ, कारण के गमे त्यारे पेलो पापी अहीं आवी पहोंचशे। मुनिवर आप कहो छो माटे मने परणवामां तो जराय वांधो नथी, पण देवी तमने तो वांधो नथी ने। મારું મન તો ક્યારનું એ તમારી સાથે પરણી ચૂક્યું છે, પછી તન્ને પરણવામાં શું વાંધો હોય? તો લાવો હાથ ઋતુધ્વજ, ઋતુધ્વજ જે રીતે તમે લગ્નના બંધનથી બંધાઈ ગયા એ જ રીતે પેલા પાપીને મૃત્યુના બંધનથી બાંધો, એવા મારા તમને આશીર્વાદ છે। વિજય થાઓ। પાતાળ કેતુ, તું તું અહીંયા કઈ રીતે આવી શક્યો? યમરાજને મોત પાસે જતા કોઈ રોકી શકતું નથી પાતાળ કેતુ। તારાજ પાતાળમાં મેં મારા લગ્નની ચોરી ગોઠવી અને હવે તારાજ પાતાળમાં તારી ચિતા પણ હું જ ગોઠવીશ। મરવા માટે તૈયાર થઈ જા। ઋતુધ્વજ સાથે પરણી ગઈ અને ઋતુધ્વજે મારા પ્રાણ લીધા। કામધેનુ માતાએ દીધેલ શ્રાપ ખરેખર સાચો જ પડ્યો। હવે તારો, તાળીકાનો અને આપણા દાનવ રાજ્યનો નજીકમાં જ વિનાશ છે। માટે તું મને વચન આપ કે તું મારા મોતનો બદલો લઈશ અને આપણા દાનવ રાજ્યને બચાવીશ। હું તમને વચન આપું છું કે હું પાતાળ લોકનો બચાવ કરીશ અને તમારા મૃત્યુનો બદલો અવશ્ય લઈશ। હ
હવે તો હું ઋતુધ્વજ અને મદાલસાને એવું મોત આપીશ કે મોત જોઈને સ્વયં મોત કાપી ઉઠે, એમની લાશોની ગીધડાઓ ઉજાણી કરશે અને જોનાર કહેશે કે ભગવાન ભલે મોત આપજે પણ ઋતુધ્વજ અને મદાલસા જેવું તો નહીં જ. પાતાળ સામે પ્રપંચ કરવાનું પરિણામ કેવું બિહામણું અને ભયાનક આવે છે તેની હવે એમને ખબર પડશે. એટલો ઉતાવળો ન થતો કે તું બુદ્ધિ વગર ભરેલું ઉતાવળું પગલું હંમેશા વિનાશ તરફ જ દોરે છે. તો શું મારા ભાઈનો પ્રાણ લેનાર આરામથી રહે ને હું જોયા કરું? કદાપી નહીં, કદાપી નહીં. હું એના મોતનો બદલો મોતથી જ લઈશ. બદલો લેવાની હું ક્યાં ના પાડું છું, પણ જરા એ તો વિચાર, બદાલસાની કામધેનુ માતાએ તારા ભાઈને જે શ્રાપ આપ્યો હતો પહેલા તો એ શ્રાપનો નાશ કર. પણ શ્રાપનો નાશ કઈ રીતે થાય? શ્રાપનો નાશ વરદાનથી થાય. જો તું ભગવાન શંકરની આરાધના કરે તો એ જરૂર પ્રસન્ન થાય, અને જેવા એ પ્રસન્ન થાય કે તું અમાર વરદાન માગી લેજે, અને પછી એ વરદાનથી હું શ્રાપનો નાશ કરીશ અને પછી મારા દુશ્મનોનો વિનાશ કરીશ. વત્સ પ્રભુ, તારી આરાધનાથી હું પ્રસન્ન થયો છું. માગ, જે માગીશ તે મળશે. ભગવાન, ખરેખર હું માગીશ તે મળશે? હા, તું જે માગીશ તે મળશે. તો ભગવાન મને વરદાન આપો કે હું અમર રહું. નારી શક્તિને ન ઓળખનાર દુષ્ટ, મદાલસાના પતિ થવાની તું ઝંખના રાખે છે, માટે પાપી જા. મારો તને શ્રાપ છે કે આજ મદાલસાના પતિના હાથે તારો અને સમગ્ર દાનવ રાજ્યનો નાશ થશે. જા વત્સ, મારું તને વરદાન છે કે ત્રિલોકમાંથી કોઈ પણ મનુષ્ય તને નહીં મારી શકે. ધન્ય હો ભગવાન, ધન્ય. હવે હું અજય છું, અમર છું, મને કોઈ જ મારી શકે એમ નથી. ભગવાનના વરદાનથી શ્રાપ મળ્યો અને હવે હું ઋતુધ્વજ અને મદાલસાને ખતમ કરી નાખીશ. માં, 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 આવી ગયો બેટા તું? હા માં. અરે બેટા, આ શું ગળામાં હાર શાનું લટકે છે? માં, મેં તને વાઘણની વાત નહોતી કરી. વાઘણ? કોણ વાઘણ? પેલી જેને મેં અડધી ઘાયલ કરી હતી એ. હા હા, પણ એનું અત્યારે શું છે? તેને મેં પૂરી ઘાયલ કરી દીધી છે. મેં તને નહોતું કહ્યું એ વાઘણને તારા ચરણોમાં ન નાખું તો મારું નામ ઋતુધ્વજ નહીં. હા હા, પણ ક્યાં છે વાઘણ? આ ક્યાં વાઘણ છે? આ તો સ્ત્રી છે. આ તો શું? આ તો મારી સિંહણ છે અને એમની વાઘણ તો આરે. પધારો દેવી. પધારો. માં, આજ મારી વાઘણ તારી પુત્રવધુ તેમજ ગાંધર્વ રાજની પુત્રી મદાલસા. મને તો કાઈ સમજાતું નથી. એમાં સમજવાનું તો એટલું જ છે કે વરકન્યાને આશીર્વાદ આપો. ચુક ચુક જીવો મારા લાલ. પ્રણામ માતાજી. અખંડ સૌભાગ્યવતી રહો. પ્રણામ પિતાજી, સુખી રહો. તારા જેવો પુત્ર અને મદાલસા જેવી પુત્રવધુ તો કોક ભાગ્યશાળીને જ મળે છે. અમે ધન્ય છીએ બેટા. પિતાજી, સૌભાગ્ય તો મારું કે આપના ચરણોની સેવા કરવાનું મને મોકો મળે. પિતાજી, પિતાજી, મને પણ આશીર્વાદ આપો. મેં પણ લગ્ન કરી નાખ્યા. સુખી રહો, સુખી રહો. જજે કર ને, જજે કર. હા, હવે વાંધો નહીં, બસ પધાર. ચાલ. પ્રણામ અયોધ્યાપતિ. અરે નાગપુત્ર, તું અહીં અચાનક? ભાઈ, અમે તો અંતરયામી છીએ. તું તો આપણી ભાઈબંધી ભૂલી જાય
ને તારા લગ્નનું આમંત્રણ પણ અમને ન મોકલાવે, પણ મારાથી વ્યવહાર થોડો ચૂકી જવાય, તારા લગ્ન નિમિત્તે ભેટ આપવા આવ્યો છું. મદાલસા, આ નાગપુત્ર મારો બાળપણનો મિત્ર છે. બાળપણમાં અમે બહુ સાથે રમેલા. દેવી, લો આ કંઠાર, તમારા લગ્ન પ્રસંગે ભેટ સ્વીકારી લો. જ્યાં સુધી આ કંઠાર તમારા ગળામાં હશે ત્યાં સુધી મૃત્યુ પણ તમારી પાસે નહીં આવી શકે, ને આ કંઠાર હંમેશા તમારી રક્ષા કરશે. વિમલા, આ હું તને મારી સિંહણ સિંહણ કરીને મરી જાઉં છું, અને તું આ સુહાગ રાત્રે આમ તૂટી વળીને પડી છે. ચાલતો ચાલતો જરા આહા મારી બાજુ ફરને. આ ચાલો આ પતિ પ્રથમ રાત્રે આ મોઢું ન ફેરવી લો ગોરી. વાઘણનું મોઢું જોઈને ડર તો નહીં લાગે ને? મારી વાઘણનું મુખડું એટલું બધું ભયાનક કે ડરામણું નથી જેથી હું ડરી જાઉં. એટલે હું તમને વાઘણ લાગું છું? એટલે જ તો, વાઘણ પોતાના શિકારની ગંધ પારખતી છેક અહીં સુધી આવી પહોંચી, અને એક બિચારા ભલા ભોળા માનવીનો શિકાર કરી ગઈ. હા હા, બહુ ભલા બહુ ભોળા. શિકાર મેં તમારો કર્યો કે તમે મારો કર્યો છે? એક બિચારી માસૂમ નાદાન પારીઉડા જેવી કન્યાને પોતાના પ્રેમની જાળમાં ફસાવીને ભવભવ સુધી બંધનમાં બાંધી દીધી. જો ભવભવ સુધીના બંધનમાં બંધાવું ન ગમતું હોય તો આ ભવ સુધીના બંધન તો નિભાવવા જ પડશે. નિભાવશો ને? આ શું બોલો છો સ્વામી? હું તો ભવભવ સુધી તમારી જ છું. મદાલસા જીવશે તો પણ તમારા માટે, અને મરશે તો પણ તમારા માટે. મૃત્યુમાં પણ એટલી તાકાત નથી કે આપણને વિખોટા પાડી શકે. આ શરીર પણ તમારું જ છે, ને આત્મા પણ તમારો જ છે. ખોળિયાથી ખોળિયું જુદું પાડી શકાય, પણ આત્માને આત્માથી કોઈ જુદું પાડી શકે તેમ નથી.